नमस्कार विद्यार्थी मित्रों, यूथ एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण 12 कॉमर्स में विषय वाणिज्य व्यवस्था ने संचालन, चैप्टर नंबर 4 व्यवस्था तंत्र। गया वीडियो लेक्चर में आपणे व्यवस्था तंत्र ने माळखा विषय परिचय मेळव्यो। खूब नानो प्रश्न हतो परंतु महत्वनो हतो, एटले आपणे एनो एक अलग वीडियो बनाव्यो हतो। हवे आपणे शुरुआत करवाना छीए व्यवस्था तंत्रना माळखामां। व्यवस्था तंत्रना प्रकारमां सौथी पहेलो प्रकार एटले रैखिक व्यवस्था तंत्र। परीक्षा में पूछाई सके घना बधा प्रश्नों, ध्यान अहीं राखजो। खूब सरल सीम्पल सवाल छे। रैखिक व्यवस्था तंत्र व्याख्या जोईए, अर्थ जोईए। रैखिक व्यवस्था तंत्र कोने जे कहेवाय, जे प्रकारना व्यवस्था तंत्र में सत्तानुं केन्द्रीकरण उच्च सपाटीए थयेलुं होय, एटले के मोटा भागनी सत्ता कई सपाटीए केन्द्रित थयेली होय, उच्च सपाटीए, અને સત્તાને જવાબદારીની વહેંચણી ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ સીધી રેખામાં કરવામાં આવતી હોય તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે। અહીંયા બે વસ્તુ યાદ રાખવાની છે, એક તો સત્તાનું કેન્દ્રીકરણ કઈ સપાટીએ થયેલું હોય, ઉચ્ચ સપાટીએ, એટલે સૌથી વધારે સત્તા કઈ સપાટીએ હોય, ઉચ્ચ સપાટીએ, અને સત્તાને જવાબદારીનું વિભાજન ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ કઈ રીતે સીધી રેખામાં, એટલે સૌથી વધારે ઉચ્ચ સપાટીએ સત્તા, એનાથી નીચે મધ્ય સપાટી, તળ સપાટી, આમ સીધી રેખામાં સત્તા અને જવાબદારીનું વિભાજન થયેલું હોય તેવું વ્યવસ્થા તંત્ર એટલે રૈખિક વ્યવસ્થા તંત્ર। વ્યાખ્યા ફરી એકવાર આપણે રિપીટ કરીએ, રૈખિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો જે વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય અને સત્તા અને જવાબદારીનું વિભાજન ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ સીધી રેખામાં થયેલું હોય, એક સીધી રેખામાં થયેલું હોય તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે। रैखिक व्यवस्था तंत्र ए व्यवस्था तंत्र सौथी प्राचीन अने सरल प्रकार छे। एक मार्क्स में पूछी सकाय अपने परीक्षा में व्यवस्था तंत्र सौथी प्राचीन अने सरल प्रकार कयो, तो के रैखिक व्यवस्था तंत्र। आ रैखिक व्यवस्था तंत्र लश्कर में वर्षो थी उपयोग थतो आव्यो छे। एम कहेवाय के रैखिक व्यवस्था तंत्र उद्भव ज लश्कर में थयो छे, पछी धंधा में आव्यो छे। तो रैखिक व्यवस्था तंत्रनो लश्करमां वर्षोथी उपयोग थतो आव्यो छे, एटला माटे एने लश्करी व्यवस्था तंत्र पण कहेवामां आवे छे। तो आपने प्रश्न पूछी शकाय के रैखिक व्यवस्था तंत्रनुं बीजुं नाम शुं? तो लश्करी व्यवस्था तंत्र। આ રૈખિક વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને, એટલે કે જેમ જેમ ઉપરના સ્થાને જાઓ તેમ સત્તા વધુ હોય અને નિમ્ન સ્થાને નીચેના સ્થાને સત્તા ઓછી હોય। ઉચ્ચ સ્થાને સત્તા વધુ હોય, નિમ્ન સ્થાને સત્તા ઓછી હોય, અને દરેક કર્મચારી તેની તરતના ઉપરી અધિકારીને જવાબદાર છે। આકૃતિમાં જુઓ તો કામદારો ફોરમેનને જવાબદાર, ફોરમેન સુપરવાઇઝરને, સુપરવાઇઝર ઉત્પાદન અધિકારીને, આમ દરેક કર્મચારી તેની તરતના ઉપરના અધિકારીને જવાબદાર હોય છે। હવે આપણે જોઈએ રૈખિક વ્યવસ્થા તંત્રની રચના કઈ રીતે થાય છે। તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં સૌપ્રથમ એકમને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે। આકૃતિમાં દેખાય છે તમને, ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ, વેચાણ વિભાગ, આમ જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું। તો સૌપ્રથમ એકમને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે। દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય। અહીંયા શું હોય? તો દરેક જુદા જુદા વિભાગમાં વહેંચી દીધું, એ વિભાગમાં વિભાગીય અધિકારીઓની શું કરી દીધી? નિમણૂક। ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી અધિકારી, હિસાબી અધિકારી, આ બધા વિભાગીય અધિકારીઓ કહેવાય, એની નિમણૂક કરી આ વિભાગીય અધિકારીઓ પોતાના વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય। એટલે વિભાગીય અધિકારીઓએ પોતાના વિભાગના કાર્ય માટે કોને જવાબ આપવો પડશે? ઉપરી અધિકારીને। હવે અહીંયા દરેક અધિકારીને કાર્ય માટે જરૂરી સત્તા અને જવાબદારી આપવામાં આવે। દરેક અધિકારીને પોતાનું કાર્ય કરવું છે તો એ કાર્ય કરવા માટે જે પણ કંઈ સત્તાઓ જરૂરી છે સત્તા આપવામાં આવે, જવાબદારી સોંપવામાં આવે। દાખલા તરીકે ખરીદ અધિકારીને ખરીદીનું કાર્ય કરવા માટે સત્તા અને જવાબદારી સોંપવામાં આવે, ઉત્પાદન અધિકારીને ઉત્પાદનનું કાર્ય કરવા માટે સત્તા અને જવાબદારી સોંપવામાં આવે। આમ દરેક અધિકારીને પોતાના કાર્ય માટે જરૂરી સત્તા અને જવાબદારી સોંપવામાં આવે। અહીંયા આ આખા વ્યવસ્થા તંત્રની રચના વિભાગને આધારે થતી હોવાથી આ વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે। પરીક્ષામાં એક માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય કે વિભાગીય વ્યવસ્થા તંત્ર સમજાવો, તો વિભાગીય વ્યવસ્થા તંત્ર એટલે રૈખિક વ્યવસ્થા તંત્ર, બરાબર છે? તો હવે આપણે એની સમજૂતી જોઈએ, આ વ્યવસ્થા તંત્રની સમજૂતી જે ચોપડીમાં ખૂબ લાંબી આપેલી છે, અને મેં અહીંયા સમજૂતી ખાલી આકૃતિમાં લખેલી છે, આકૃતિમાં ખાલી આટલા ચેન્જ કરવાના છે।
आज मैं व्हाइट अक्षर थी लखेलू छे एटला चेन्ज आकृति में करो एटले बधी समझूती तमने आकृति ने आधार समझाई जाए। एक आकृति तमे जोई लेवानी छे। आकृति जुओ तो सौथी उपर संचालक मंडल, संचालकना हाथ, संचालक मंडलना हाथ ने छे जनरल मैनेजर। पछी अहीं त्रण विभाग पड्या छे, उत्पादन विभाग, वहीवटी विभाग ने वेचाण विभाग। उत्पादन विभाग में पाछा बे विभाग बे अधिकारी आवशे, खरीद अधिकारी ने उत्पादन अधिकारी। कारण के तमारे उत्पादन करवू छे तो काचो माल की खरीदी करवी पड़े, एनु उत्पादन करव पड़े। वहीवटी विभाग में बे अधिकारी आवशे, तो वहीवटी अधिकारी अने बीजो हिसाबी अधिकारी। वेचाण विभाग में पण बे अधिकारी आवशे, एक तो वेचाण अधिकारी अने विज्ञापन अधिकारी। अहीं विद्यार्थी मित्रों एक काम तमारुं सरळ थई जाय, एक अधिकारी तो जे विभागनुं नाम छे ई ज आवशे। उत्पादन विभाग छे तो उत्पादन अधिकारी, वहीवटी विभाग छे तो वहीवटी अधिकारी, वेचाण विभाग छे तो वेचाण अधिकारी। मतलब एक नाम तो अधिकारीओनुं तमने आवडी जाय, बीजुं नाम याद राखवानुं छे। खरीद अधिकारी नाथ नीचे कारकुन छे एटले एने क्लार्क कहीए। उत्पादन अधिकारी हाथ नीचे सुपरवाइजर, एनी हाथ नीचे फोरमेन, एना हाथ नीचे कामदारों। वहीवटी अधिकारी हाथ नीचे कारकुन, हिसाबी अधिकारी हाथ नीचे कारकुन, वेचाण अधिकारी हाथ नीचे सेल्समेन, कारण के सेल्समेन ज वेचाणनुं काम करे, अने विज्ञापन अधिकारी हाथ नीचे कर्मचारी। आ तो खाली आकृतिनी वात करी, हवे आपणे समझूती मेळवीए व्यवस्थातंत्रनी समझूती। तो आ व्यवस्थातंत्रमां सौथी पहली लीटी हूँ लखवानी, सर्वोच्च सत्ता संचालक मंडल पासे छे। आ पहली लीटी जो अहीं मैं एकड़ो करेलो छे, सर्वोच्च सत्ता कोनी पासे छे? संचालक मंडल पासे। संचालक मंडल नीति विषयक एटले के महत्वना निर्णयो लै छे। आ बीजी लीटी શું લખવાનું છે સમજૂતીમાં, લીટી વાઇઝ હું તમને સમજાવું છું પહેલી લીટીમાં શું લખવાનું, બીજી લીટીમાં શું। તો આ વ્યવસ્થાતંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે છે પહેલી લીટી, સંચાલક મંડળ નીતિ વિષયક નિર્ણયો લે છે આ બીજી લીટી, સંચાલક મંડળ જરૂરી સત્તા અને જવાબદારી જનરલ મેનેજરને આપે છે આ ત્રીજી લીટી લખવાની, કે જરૂરી સત્તા અને જવાબદારી કોને આપે છે? જનરલ મેનેજરને। અહીંયા જનરલ મેનેજર મુખ્ય વહીવટી અધિકારી એટલે કે સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની ભૂમિકામાં છે। આ ચોથી લીટી લખવાની, કે જનરલ મેનેજર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની ભૂમિકામાં છે એટલે કે મુખ્ય વહીવટી અધિકારીની ભૂમિકામાં છે। હવે જનરલ મેનેજરનું કામ શું છે? તો જનરલ મેનેજર સંચાલક મંડળે જે નીતિ વિષયક નિર્ણયો લીધા છે એ નીતિ વિષયક નિર્ણયોનો અમલ આ અધિકારીઓ પાસે કરાવડાવે છે, અને આ અધિકારીઓને આપણે નામ આપીએ છીએ વિભાગીય અધિકારી। તો પાંચમી લીટી એવી બનશે કે જનરલ મેનેજર એ સંચાલક મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયોનો અમલ કોની પાસે કરાવે છે? તો કે વિભાગીય અધિકારી પાસે। આ પાંચમી લીટી બની। છઠ્ઠું, હવે આ તમને આકૃતિમાં દેખાય છે એ રીતે બોલી જવાનું કે અહીં એકમને જુદા જુદા વિભાગોમાં વેચવામાં આવે છે, જેવા કે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ, વેચાણ વિભાગ, બરાબર। આ છઠ્ઠી લીટી થઈ ગઈ। અહીં દરેક વિભાગમાં વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે। જો નિમણૂક કરી છે આપણે, ઉત્પાદન વિભાગમાં બે વિભાગીય અધિકારી, એક તો ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી વિભાગમાં વહીવટી અધિકારી, હિસાબી અધિકારી, વેચાણ વિભાગમાં વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારી। તો આમ દરેક વિભાગમાં વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, અને વિભાગીય અધિકારીના હાથ નીચે કારકુન, સુપરવાઇઝર, ફોરમેન, કામદારો, સેલ્સમેન ને કર્મચારી વગેરે જેવા વ્યક્તિઓ કામ કરતા હોય છે, બરાબર। આટલું થઈ ગયું, આ લખાઈ ગયા। પછી છેલ્લી લીટી લખવાની, અહીંયા સત્તા, સત્તા ઉચ્ચ સપાટીએથી તળ સપાટીએ, સત્તાની દિશા ઉચ્ચ સપાટીએથી તળ સપાટીએ છે, જ્યારે જવાબદારીની દિશા તળ સપાટીએથી ઉચ્ચ સપાટીએ છે, બરાબર। આ વસ્તુ યાદ રાખજો, સત્તા ઉચ્ચ સપાટીએથી કઈ સપાટી તરફ જતી હશે? તળ સપાટી તરફ, જ્યારે જવાબદારીની દિશા તળ સપાટીએથી ઉચ્ચ સપાટીએ છે। બસ આટલું લખી દો, સમજૂતી તમારી પૂરી થઈ ગઈ। ખૂબ સરળ સમજૂતી છે। ફરી એકવાર જોઈએ, સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે જે નીતિ વિષયક નિર્ણયો લે છે, સંચાલક મંડળ સત્તાની જવાબદારી જનરલ મેનેજરને આપે, જનરલ મેનેજર મુખ્ય વહીવટી અધિકારીની ભૂમિકામાં, જનરલ મેનેજર સંચાલક મંડળોએ લીધેલા નિર્ણયોનો અમલ વિભાગીય અધિકારી પાસે કરાવે, પછી આકૃતિમાં જણાવ્યા પ્રમાણે એકમને ત્રણ વિભાગ, ત્રણ વિભાગમાં વેચવામાં આવે, ત્રણ વિભાગમાં જુદા જુદા વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે, વિભાગીય અધિકારી નાથ નીચે સુપરવાઇઝર, કારકુન,
सेल्समैन कर्मचारी फोरमैन वगैरह की निमणूक करवामां आवे छे। अहींया सत्ता ऊपर थी नीचे अने जवाबदारी नीचे थी ऊपर, बस आटलू लखी दीधुं। तमारी समझूती पूरी, खूब सरल समझूती। आपणे जोयुं आकृति में अमुक ज शब्द याद राखो, समझूती याद रही जाए। हवे प्रश्न छे, आपने बे मार्क्स में पूछाय कि आ व्यवस्था तंत्र एटले कि रैखिक व्यवस्था तंत्र क्या अनुकूल छे? तो ज्यां एकमनुं कार्यक्षेत्र मर्यादित होय, एकमनुं कद बिल्कुल नानुं होय, एकमनुं कद नानुं होय अने एनुं कार्यक्षेत्र मर्यादित होय त्यारे, अने बीजुं ज्यां अंकुश अने शिस्तना प्रश्नो ओछा आवता होय, एटले के कर्मचारी शिस्तमां रहीने ज काम करतो होय, कर्मचारीनी उपर स्वतंत्र उच्च संचालकोनो ज अंकुश होय, ज्यां अंकुश अने शिस्तना प्रश्नो ओछा आवता होय त्यां रैखिक व्यवस्था तंत्र अनुकूळ साबित थाय छे। आ प्रश्न आपने बे मार्क्स में पूछी शकाय छे कि रैखिक व्यवस्था तंत्र क्या अनुकूळ छे? तो ज्यां एकमनुं कद नानुं होय, कार्यक्षेत्र मर्यादित होय, ज्यां अंकुश अने शिस्तना प्रश्नो ओछा आवता होय त्यां रैखिक व्यवस्था तंत्र अनुकूळ छे। तो आजे आपणे व्यवस्था तंत्रनो पहेलो प्रकार रैखिक व्यवस्था तंत्रनी वात करी। आवता विडियो लेक्चरमां आपणे रैखिक व्यवस्था तंत्रना अन्य प्रकारो विशेनी चर्चा करीशुं। त्यां सुधी जय हिंद, जय भारत।